हेलो स्टूडेंट्स, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडलमां आप सर्वे विद्यार्थी मित्रोंनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, स्टैंडर्ड 3 सब्जेक्ट इंग्लिश मां आजे आपणे अभ्यास करवानो छे यूनिट नंबर 8। तो यूनिट नंबर 8 नुं नाम छे THIS, this, THESE, this, and THAT, that, THOSE, those। तो विद्यार्थी मित्रों, आ यूनिट मां पार्ट 1 मां आपणे अभ्यास कर्यो हतो this अने these वाळा वाक्यो। तो आ यूनिट मां हवे आपणे अभ्यास करवानो छे that अने those वाळा वाक्यनो। तो चलो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे ए समझिए કે ધેટ અને ધોઝ નો ઉપયોગ ક્યાં થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે THAT, ધેટ એટલે કે પેલું નો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણાથી દૂર હોય તો એ દર્શાવવા માટે આપણે ગુજરાતીમાં શેનો ઉપયોગ કરતા હોય? પેલું ઝાડ છે, એવી રીતે આપણે બોલીએ છીએ। તો એવી રીતે જ્યારે આપણે અંગ્રેજી કરીએ છીએ ત્યારે THAT, ધેટ વપરાય છે। ધેટની સાથે ક્રિયાપદ એટલે કે વર્બ ઇઝ મુકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે THIS ધીઝની સાથે ક્રિયાપદ ઇઝ આવતું, એવી જ રીતે ધેટની સાથે પણ કયું ક્રિયાપદ આવશે? ઇઝ। ધેટનું બહુવચન THOSE, ધોઝ એટલે કે પેલા થાય છે। ધેટનું બહુવચન શું થાય? ધોઝ। તો જ્યારે આપણે એકવચનવાળા વાક્યને આપણે બહુવચનમાં ફેરવતા હોય ત્યારે ધેટનું બહુવચન શું કરવામાં આવે છે? ધોઝ કરવામાં આવે છે। ધોઝની સાથે ઇઝનું બહુવચન આર મુકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ધીસ અને ધીઝમાં કરતા, એવી જ રીતે ધેટની સાથે કયું ક્રિયાપદ આવે? ઇઝ ક્રિયાપદ। અને ધોઝની સાથે કયું ક્રિયાપદ આવશે? આર ક્રિયાપદ। ધેટ ઇઝ, ધોઝ, આર। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ। તો તમને બે ચિત્રો આપ્યા છે। પહેલા ચિત્ર શેનું છે? એક કેળું આપેલું છે અને બીજા ચિત્રમાં ત્રણ કેળા આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, એક કેળું છે એ શેમાં આવે? એક વચનમાં આવે। જ્યારે બીજા ચિત્રમાં ત્રણ કેળા છે તો એક કરતાં વધારે એટલે કે ત્રણ કેળા છે તો ઈ શેમાં આવશે? બહુવચનમાં આવશે। તો ચાલો હવે આપણે એનું અંગ્રેજીમાં વાક્ય બનાવીએ। તો કેળું, આપણને એક કેળું આપેલું છે એટલે આપણે એક વચનનું વાક્ય બનાવીશું। તો ધેટ, ધેટની સાથે કયું ક્રિયાપદ આવશે? ઇઝ। ધેટ ઇઝ શેનું ચિત્ર છે? કેળાનું। તો કેળાને અંગ્રેજીમાં શું કહેવાય? આપણે ફ્રૂટ્સના નામ શીખી ગયા છીએ। કેળાને અંગ્રેજીમાં કહેવાય BANANA, બનાના એટલે કે કેળું। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક વચન શબ્દ હોય તો એના નામની આગળ આર્ટિકલ લાગે કે ન લાગે? વેરી ગુડ, એકવચન નામની આગળ આર્ટિકલ લાગે છે। તો બનાના છે તો એનો પહેલો અક્ષર વ્યંજન છે, તો એની આગળ કયો આર્ટિકલ લાગશે? વેરી ગુડ, એ। તો આપણું વાક્ય શું બન્યું? ધેટ ઇઝ અ બનાના। એનો ગુજરાતી શું થાય? પહેલું કેળું છે। એવી રીતે હવે આપણે બાજુમાં આપેલું છે ચિત્ર ત્રણ કેળાનું, એનું વાક્ય કરીએ।
તો વિદ્યાર્થી મિત્રો, આપણે હજી હમણાં જ શીખ્યા ધેટનું બહુવચન શું થાય, ધોઝ. તો અહીંયા બહુવચનનું આપણે વાક્ય કરવું છે એટલે ધોઝ લાગશે. ધોઝ, ધોઝની સાથે કયું ક્રિયાપદ? આર. ધોઝ આર. ત્યાર પછી બનાનાનું બહુવચન કઈ રીતે થશે? બનાનાઝ. બી એ એન એ એન એ એસ. ધોઝ આર બનાનાઝ. બહુવચનના નામની આગળ આર્ટિકલ લાગે નહીં, એટલે આ વાક્યમાં આપણે આર્ટિકલ મૂકશું નહીં. ધોઝ આર બનાનાઝ. પેલા કેળા છે. તો આ રીતે હવે આપણે ધેટ વાળા વાક્યોને ધોઝ વાળા વાક્યમાં ફેરવતા શીખવાનું છે. તો એમાં ફર્સ્ટ વાક્ય આપણને આપેલું છે ધેટ ઇઝ અ કેટ. કેટ એટલે શું થાય? બિલાડી થાય. તો સી એ ટી કેટ છે એ એકવચન છે. તો હવે આપણે એને બહુવચનમાં ફેરવવાનું છે. તો બહુવચનમાં ફેરવતી વખતે ધેટનું શું થઈ જાય? ધોઝ. ધોઝ, ધોઝની સાથે કયું ક્રિયાપદ આવે? ઇઝની જગ્યાએ આર આવે. તો ધોઝ આર કેટનું બહુવચન કેટ્સ. સી એ ટી એસ. ધોઝ આર કેટ્સ. તો બહુવચનનું વાક્ય કઈ રીતે બન્યું? ધેટ ઇઝ અ કેટ. ધોઝ આર કેટ. પેલી બિલાડી છે એનું બહુવચન પેલી બિલાડીઓ છે. એવી જ રીતે હવે આપણે સેકન્ડ વાક્ય જોઈએ. ધેટ ઇઝ અ બોલ. પેલો દડો છે. તો આ એકવચન વાક્ય છે, એને આપણે બહુવચનમાં ફેરવીએ. તો ધેટની જગ્યાએ બહુવચનમાં શું વપરાશે? ધોઝ. ધોઝની સાથે ક્રિયાપદ આવે આર. ધોઝ આર. બોલનું બહુવચન બોલ્સ. ધોઝ આર બોલ્સ. બહુવચનમાં આર્ટિકલ લાગે નહીં, એટલે ધોઝ આર બોલ્સ. એનું ગુજરાતી થાય પેલા દડાઓ છે. ત્યાર પછી થર્ડ વાક્ય છે ધેટ ઇઝ અ ટ્રી. એનું ગુજરાતી થાય પેલું વૃક્ષ છે. તો હવે આપણે એને બહુવચનમાં ફેરવવાનું છે. અહીંયા ટ્રી એટલે કે એક જ વૃક્ષની વાત થાય છે, એટલે એ વાક્ય એકવચન છે. તો હવે એનું બહુવચન કરતી વખતે ધેટનું શું થશે? ધોઝ. ધોઝની સાથે ક્રિયાપદ આર. ધોઝ આર. હવે ટ્રીનું બહુવચન કઈ રીતે? ટ્રીઝ. ધોઝ આર ટ્રીઝ. પેલા વૃક્ષો છે. ત્યાર પછી ફોર્થ વાક્ય આપણને આપ્યું છે ધેટ ઇઝ અ ચેર. તો એનું ગુજરાતી શું થાય? પેલી ખુરશી છે. તો હવે આપણે એને બહુવચનમાં ફેરવવાનું છે. તો ધેટની જગ્યાએ શું થઈ જશે? ધોઝ. ધોઝની સાથે ક્રિયાપદ આર. ધોઝ આર. હવે ચેર છે એ એકવચન શબ્દ છે, એનું આપણે બહુવચન કરશું, એટલે શું થશે સ્પેલિંગ? સી એચ એ આઈ આર એસ. ધોઝ આર ચેર્સ. પેલી ખુરશીઓ છે. ત્યાર પછી ફિફ્થ વાક્ય છે ધેટ ઇઝ અ ગર્લ. એનું ગુજરાતી થાય પેલી છોકરી છે. તો છોકરી એટલે એક જ છોકરી, એટલે એકવચનમાં છે વાક્ય. હવે આપણે એનું બહુવચન કરીએ. ધેટની જગ્યાએ શું આવશે બહુવચનમાં? ધોઝ. ધોઝની સાથે ક્રિયાપદ આર. ધોઝ આર ગર્લનું બહુવચન ગર્લ્સ. ધોઝ આર ગર્લ્સ. પેલી છોકરીઓ છે. ત્યાર પછી
સિક્સ્થ વાક્ય છે ધેટ ઇઝ અ મેંગો, પેલી કેરી છે. તો હવે આપણે એનું બહુવચન કરીએ તો ધેટનું થઈ જાય ધોઝ. ધોઝ આર મેંગોનું બહુવચન મેંગોઝ, એમ એ એન જી ઓ ઈ એસ. ધોઝ આર મેંગોઝ, પેલી કેરીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે શું શીખ્યા? ધેટવાળા વાક્યોને આપણે ધોઝમાં ફેરવતા શીખ્યા. તો હવે આવી જ રીતે આપણે એક કોઠા પરથી અંગ્રેજીમાં વાક્ય બનાવતા શીખવાનું છે. તો એ માટે આપણે પહેલાં આપેલા કોઠાને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ધીસવાળા વાક્યોમાં કર્યું હતું એવી જ રીતે આમાં પણ આપણને ફોર્થ લાઇન આપેલી છે. એમાં ફર્સ્ટ લાઇનમાં આપણને બે શબ્દો આપ્યા છે, ટી એચ એ ટી ધેટ અને ટી એચ ઓ એસી ધોઝ. તો જ્યારે આપણે અંગ્રેજીમાં વાક્ય કરીએ ત્યારે આપણે ધેટ અથવા ધોઝનો ઉપયોગ પહેલાં કરવાનો. ત્યાર પછી સેકન્ડ લાઇનમાં પણ આપણને બે શબ્દો આપ્યા છે, ઇઝ અને આર. તો અંગ્રેજીમાં જ્યારે આપણે વાક્ય કરીએ છીએ ત્યારે ઇઝનો ઉપયોગ કરવાનો હોય ત્યાં ઇઝ કરવાનું અથવા તો આરનો ઉપયોગ કરવાનો. ત્રીજી લાઇનમાં એ અથવા એન. ત્યાર પછી ફોર્થ લાઇનમાં આપણને બધા શબ્દો આપ્યા છે, એમાં જોઈએ ફર્સ્ટ લાઇનમાં ફોક્સિસ, એફ ઓ એક્સ ઈ એક્સ, ફોક્સિસ એટલે કે શિયાળો. ત્યાર પછી છે એરોપ્લેન, એરોપ્લેન એટલે કે વિમાન. ત્યાર પછી ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ, ટોમેટોઝ એટલે કે ટમેટાઓ. ત્યાર પછી પી યુ ડબલ પી વાય, પપ્પી એટલે કે ગલુડિયું. ત્યાર પછી છે આર ઓ એસ ઈ એસ, રોઝીસ એટલે કે ગુલાબો. અને ત્યાર પછી સી એ આર એસ, કાર્સ એટલે કે ગાડીઓ. તો હવે આપણે જે શબ્દો આપ્યા છે એ પરથી આપણે વાક્યો બનાવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણને કયો શબ્દ આપ્યો છે? ફોક્સિસ. તો એ કેવો શબ્દ છે? બહુવચન છે. ફોક્સિસ એટલે શું થાય? શિયાળો, એટલે કે એક કરતા વધારે શિયાળ છે, એટલે એ બહુવચન છે. તો બહુવચન હોય તો હવે આપણને પહેલી લાઇનમાં આપ્યું છે ધેટ અથવા તો ધોઝ. તો ધેટ અને ધોઝમાંથી બહુવચન માટે શું વપરાય? ધોઝ વપરાય. ધોઝ, ધોઝની સાથે કયું ક્રિયાપદ આવે? ઇઝ આવે કે આર? આર આવે. ધોઝ આર, પછી એ અથવા એન આર્ટિકલ આવે કે ન આવે? ના આવે. બહુવચન હોય ત્યારે આર્ટિકલ આવે નહીં. ધોઝ આર ફોક્સિસ, પહેલા શિયાળો છે. ત્યાર પછી સેકન્ડ વાક્ય આપણને શબ્દ આપ્યો છે એરોપ્લેન. એરોપ્લેન છે એ કેવો શબ્દ છે? એક વચન છે. એરોપ્લેન એટલે કે વિમાન. તો હવે એક વચનનું વાક્ય હોય તો એમાં ધેટ આવે કે ધોઝ આવે? ધેટ આવે. ધેટ ધેટ હોય ત્યારે એની સાથે ક્રિયાપદ ઇઝ. ધેટ ઇઝ, હવે એક વચન શબ્દ છે એટલે આર્ટિકલ પણ મૂકવાનો થશે. તો એરોપ્લેનમાં પહેલો અક્ષર એ, તો સ્વર છે એટલે આર્ટિકલ આવશે એન. ધેટ ઇઝ એન એરોપ્લેન, પહેલું વિમાન છે. ત્યાર પછી થર્ડ વાક્ય ટોમેટોઝ. ટોમેટોઝ એટલે કે ટમેટાઓ. તો એ કેવો શબ્દ છે? બહુવચન છે. એક કરતા વધારે ટમેટાની વાત થઈ છે. તો બહુવચન હોય તો ધેટ આવે કે ધોઝ આવે?
બહુવચન હોય ત્યારે ધોઝ આવે. ધોઝની સાથે કયું ક્રિયાપદ આવશે? ઈસ કે આર? આર આવશે. અને ત્યાર પછી એ કે એન આર્ટિકલ આવશે કે નહીં આવે? નહીં આવે. તો વાક્ય બનશે ધોઝ આર ટોમેટોઝ. પહેલા ટમેટાઓ છે. ત્યાર પછી કયો શબ્દ છે? પીયુ ડબલ પી વાય. પપ્પી એટલે કે ગલુડિયું. તો એ કેવો શબ્દ છે? એકવચન. તો એકવચન હોય તો ધીઝ આવે કે ધેટ આવે? ધેટ. ધેટ, ધેટની સાથે કયું ક્રિયાપદ? ઇઝ. ધેટ ઇઝ અ પપ્પી. પહેલો અક્ષર છે પી, એટલે આર્ટિકલ આવશે એ. ધેટ ઇઝ અ પપ્પી. પહેલું ગલુડિયું છે. ત્યાર પછી પાંચમું વાક્ય છે, એમાં શબ્દ આપ્યો છે રોઝિસ. આર ઓ એસ ઈ એસ. રોઝિસ એટલે કે ગુલાબો. તો એ બહુવચન શબ્દ છે. તો અહીંયા ધેટ અને ધોઝમાંથી બહુવચન માટે વપરાય ધોઝ. ધોઝની સાથે આર ક્રિયાપદ. ધોઝ આર રોઝિસ. પહેલા ગુલાબો છે. ત્યાર પછી આપણને શબ્દ આપ્યો છે કાર્સ. સી એ આર એસ. કાર્સ એટલે કે ગાડીઓ. એ કેવો છે શબ્દ? બહુવચન. તો બહુવચન હોય તો શું વપરાય? ધોઝ. ધોઝ આર કાર્સ. પહેલી ગાડીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કોઠા પરથી વાક્ય બનાવતા શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હવે આપણને કેટલાક એકવચનના વાક્યો આપ્યા છે, એનું આપણે બહુવચન કરવાનું છે. તો એમાં પહેલું વાક્ય આપણને આપ્યું છે ધીઝ ઇઝ અ બુક. આ બુક છે. હવે એનું આપણે બહુવચન કરવાનું છે. ત્યારે ટી એચ આઈ એસ ધીઝનું બહુવચન શું થશે? ટી એચ ઈ એસ ઈ ધીઝ. ધીઝની સાથે કયું ક્રિયાપદ આવે? આર. ધીઝ આર બહુવચન છે એટલે આર્ટિકલ આવશે નહીં. ધીઝ આર બુકનું શું થઈ જશે? બુક્સ. ધીઝ આર બુક્સ. પહેલી બુકો છે. ત્યાર પછીનું વાક્ય છે ધેટ ઇઝ એન ઓરેન્જ. એનું ગુજરાતી થાય પેલી નારંગી છે. હવે એનું આપણે બહુવચન કરીએ તો ધેટનું બહુવચન શું થઈ જશે? ધોઝ. ટી એચ ઓ એસ ઈ. ધોઝની સાથે કયું ક્રિયાપદ આવશે? આર. ધોઝ આર ઓરેન્જીસ. ઓરેન્જ એકવચન શબ્દ છે, એનું બહુવચન થાય ઓરેન્જીસ, એટલે કે પેલી નારંગીઓ છે. ત્યાર પછીનું વાક્ય છે ધીસ ઇઝ અ પોટેટો. આ બટેટું છે. તો હવે આપણે એનું બહુવચન કરીએ તો ધીઝનું શું થઈ જશે? ટી એચ ઈ એસ ઈ ધીઝ. ધીઝ આર પોટેટોઝ. એનું ગુજરાતી થાય પેલા બટેટાઓ છે. ત્યાર પછીનું વાક્ય છે ધેટ ઇઝ અ ક્રો, એટલે કે પેલો કાગડો છે. તો એ કેવું વાક્ય છે? એકવચન. એનું આપણે બહુવચન કરીએ. ધેટનું બહુવચન શું થાય? ધોઝ. ધોઝની સાથે કયું ક્રિયાપદ આવે? આર. ધોઝ આર ક્રોઝ, એટલે કે ક્રોઝ. ક્રો છે એ એકવચન શબ્દ છે, એનું આપણે બહુવચન કર્યું સી આર ઓ ડબલ્યુ એસ. ધોઝ આર ક્રોઝ. પેલા કાગડાઓ છે. ત્યાર પછીનું વાક્ય છે ધીસ ઇઝ અ પેન. આ પેન છે.
તો ઈ એક વચન વાક્ય છે. હવે આપણે એનું બહુવચન કરીએ તો ટી એચ આઈ એસ ધીઝનું બહુવચન ધીઝ, ટી એચ ઈ એસ ઈ ધીઝ, ધીઝની સાથે શું આવે? આર. ધીઝ આર પેનનું બહુવચન પેન્સ, ધીઝ આર પેન્સ, પેલી પેનો છે. ત્યાર પછી ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે, એનું આપણે બહુવચન કરીએ. ધેટનું બહુવચન શું થાય? ધોઝ. ધોઝ આર એલિફન્ટ્સ. એલિફન્ટનું બહુવચન શું થાય? ઈએલઈ પીએચએ એન ટી એસ એલિફન્ટ્સ. ધોઝ આર એલિફન્ટ્સ, પેલા હાથીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે શીખ્યા એક વચન વાક્યોને બહુવચનમાં ફેરવતા. તો હવે આપણે અભ્યાસ કરીશું ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરતા. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને કેટલાક ગુજરાતીમાં વાક્યો આપ્યા છે, એનું આપણે અંગ્રેજી કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય છે આ બસ છે. તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે એ વાક્ય એકવચન છે કે બહુવચન. આ બસ છે એ કેવું વાક્ય છે? એકવચન. તો એકવચન માટે આ હોય તો શું વપરાય છે? ધીઝ. ટી એચ આઈ એસ ધીઝ. ધીઝની સાથે કયું ક્રિયાપદ આવે? ઇઝ. ધીઝ ઇઝ. હવે બસનો સ્પેલિંગ તો બી યુ એસ. હવે એક વચન છે તો એની આગળ આર્ટિકલ લાગશે એ. ધીઝ ઇઝ અ બસ. આ બસ છે. ત્યાર પછીનું વાક્ય છે પેલી છત્રીઓ છે. આ કેવું વાક્ય છે? બહુવચન છે. છત્રીઓ એટલે એક કરતા વધારે છત્રીઓ છે. તો બહુવચન માટે પહેલું અથવા તો પહેલી હોય તો એ માટે શું વપરાય? બહુવચન છે એટલે ધોઝ વપરાય. ધોઝની સાથે ક્રિયાપદ આવે આર. ધોઝ આર. શેની વાત થઈ છે? છત્રીઓ. તો છત્રીઓનું અંગ્રેજી શું થાય? અમ્બ્રેલા. યુ એમ બી આર ઇ ડબલ એલ એ એસ. ધોઝ આર અમ્બ્રેલાઝ. પેલી છત્રીઓ છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે આ બકરીઓ છે. હવે આ કેવું વાક્ય બન્યું? બહુવચનનું છે, કારણ કે બકરીઓ એક કરતા વધારે બકરીની વાત થાય છે. તો હવે બહુવચનમાં આ હોય તો એનું અંગ્રેજી શું થાય? ટી એચ ઈ એસ ઈ ધીઝ. ધીઝની સાથે ક્રિયાપદ કયું આવે? આર. ધીઝ આર. બકરીઓનું અંગ્રેજી જી ઓ એ ટી એસ ગોટ્સ. ધીઝ આર ગોટ્સ. બહુવચન છે એટલે આર્ટિકલ આવશે નહીં. આ બકરીઓ છે. ધીઝ આર ગોટ્સ. ત્યાર પછીનું વાક્ય છે પેલા છોકરાઓ છે. વિદ્યાર્થી મિત્રો, છોકરાઓ એટલે કે એક કરતા વધારે છોકરાઓ. તો બહુવચન હોય તો પેલા માટે શું વપરાશે? ધોઝ. ધોઝની સાથે આવે ક્રિયાપદ આર. ધોઝ આર. છોકરાઓનું અંગ્રેજી બોય. બહુવચન છે એટલે એસ લાગશે. બોયઝ. ધોઝ આર બોયઝ. બહુવચન છે એટલે આર્ટિકલ આવે નહીં. ધોઝ આર બોયઝ. પેલા છોકરાઓ છે. ત્યાર પછી પાંચમું વાક્ય છે પેલો સિંહ છે. તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે આ વાક્ય છે એકવચન છે કે બહુવચન છે. તો સિંહ એટલે કે એક જ સિંહની વાત થાય છે.
પેલો સિંહ છે એટલે એક વચન છે, તો પેલો શબ્દ માટે શું વાપરશું આપણે? એક વચન છે એટલે ધેટ, THAT, ધેટ ની સાથે કયું ક્રિયાપદ આવશે? ઇઝ, ધેટ ઇઝ લાયન. સિંહ ને શું કહેવાય? લાયન કહેવાય અંગ્રેજીમાં, LION. પણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વચન છે એટલે આર્ટિકલ પણ મૂકવાનું થશે, તો LION એમાં પહેલો અક્ષર L છે, તો L છે ઈ વ્યંજન છે, તો આર્ટિકલ આવે A, that is a lion, પેલો સિંહ છે. ત્યાર પછી છે આ ચમચીઓ છે, કેવું વાક્ય છે? વેરી ગુડ, બહુવચન છે, ચમચીઓ, એક કરતા વધારે ચમચીઓ, તો બહુવચન હોય તો આનું શું થાય અંગ્રેજી? THESE, these are, ચમચીને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પૂન. These આર સ્પૂન્સ, આ ચમચીઓ છે, સ્પૂનનું બહુવચન સ્પૂન્સ. ત્યાર પછી આપણને વાક્ય આપ્યું છે પેલી ધજાઓ છે, તો બહુવચન છે એટલે પેલી માટે શું વપરાય? ધોઝ, ધોઝ આર. હવે ધજા છે એનું અંગ્રેજી થાય ફ્લેગ, ફ્લેગનું બહુવચન ફ્લેગ્સ, ધોઝ આર ફ્લેગ્સ, ફ્લેગ્સ એટલે કે ધજાઓ, ધોઝ આર ફ્લેગ્સ, પેલી ધજાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અભ્યાસ કર્યો ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં ફેરવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હવે આપણે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચે આપેલા વાક્યો પૂર્ણ કરો. આપણને નીચે કેટલાક વાક્યો આપ્યા છે અને કૌંસમાં શબ્દો આપ્યા છે, તો હવે આપણે એ કૌંસમાંથી જે શબ્દો આપ્યા છે એમાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનો છે અને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો ચાલો, પહેલું વાક્ય છે ધીસ ખાલી જગ્યા અ ડોગ, અને કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે આર અને ઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, THIS ધીસ સાથે હંમેશા કયું ક્રિયાપદ આવે? ઇઝ, આર આવે નહીં. This is a dog. આ કૂતરો છે. ત્યાર પછી બીજું વાક્ય, ખાલી જગ્યા આર બર્ડ્સ. આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? બહુવચન છે, બર્ડ્સ, અને કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે ધેટ અને ધોઝ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા છીએ આર કોની સાથે આવે? આર હંમેશા ધોઝ સાથે જ આવે, ધેટ સાથે તો ઇઝ આવે. ધોઝ આર બર્ડ્સ, પેલા પક્ષીઓ છે. ત્યાર પછીનું વાક્ય છે ધીસ ખાલી જગ્યા પેન્સિલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ કયો છે? THESE, ધીસ, અને કૌંસમાં શબ્દો આપ્યા છે આર અને ઇઝ. તો ધીઝ સાથે શું આવશે? આર ક્રિયાપદ, ધીઝ આર પેન્સિલ્સ, પેલી પેન્સિલો છે. ત્યાર પછીનું વાક્ય છે ખાલી જગ્યા ઇઝ અ લાયન. વિદ્યાર્થી મિત્રો, કેવું વાક્ય છે? એક વચન છે, ખાલી જગ્યા પછી છે ઇઝ, અને આપણને કૌંસમાં બે શબ્દો આપ્યા છે THIS, ધીસ, અને THESE, ધીસ. તો વિદ્યાર્થી મિત્રો, ઇઝ કોની સાથે આવે? ઇઝ હંમેશા ધીસ સાથે આવે, THIS, ધીસ, ધીસ ઇઝ અ લાયન.
આ સિંહ છે. ત્યાર પછીનું વાક્ય છે ખાલી જગ્યા ઇઝ અ ટ્રક. અને કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે ધોઝ અને ધેટ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે એ જોઈએ કે એ વાક્ય એકવચન છે કે બહુવચન છે. તો વાક્ય છે એકવચન છે, ટ્રક એટલે કે ખટારો. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પછી આપણને શબ્દ આપ્યો છે ઇઝ. તો ઇઝ છે એ કોની સાથે આવે? કૌંસમાં આપણને બે શબ્દો આપ્યા છે, એમાંથી ઇઝ હંમેશા ધેટ સાથે આવે. ધેટ ઇઝ અ ટ્રક, પેલો ખટારો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અભ્યાસ કર્યો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે વાક્યને પૂર્ણ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજે આપણે જે અભ્યાસ કર્યો છે એ તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી જ રીતે મળીશું એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.